મને માત્રમ બાળ મિત્રો કેમ છો મજા મને બાળ દોસ્તો આપણે આપણો અભ્યાસ શરૂઆત પ્રાર્થનાથી કરીશું બંને હાથ જોડી આપણો બંધ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ બાળ દોસ્તો આજનો આપણો વિષય છે ગણિત તો ગણિતની ચોપડીમાં અને ગાલા સ્વકૃતિમાં સૂચના મુજબ જ રંગકૃતિ જોડવાનું અંક લખવાના કરવાના રહેશે સાથે સાથે આપણી ગણિતની ખાનાવળી પણ છે એમાં પણ હું જે પ્રમાણે રેશન આપું એમાં તમારે લખવાનું રહેશે તો ચાલો બાળકો આપણે આગળ જોઈએ ચાલો બાળ મિત્રો આજે આપણે ગણિતની ગાલા સ્વકૃતિમાં હવે બાળકો ગણિતની ગાલાસ્વપથીમાં આપણો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે હવે ગણિતની ગાલાસ્વપથીમાં આપણે મૂલ્યાંકન પ્રશ્નપત્ર પ્રકરણ 1-6 તો આપણી પરીક્ષાના પેપરમાં આ રીતે પૂછાય છે તો ચાલો આપણે સૂચના મુજબ જોઈશું સૂચના મુજબ કરો તમારે ગણિતની ગાલાસ્વપથીમાં આપેલ પ્રશ્નપત્ર કરવાનું છે તો ચાલો એમાં જોઈએ ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં અંદર માટે સાચું અને બહાર માટે ખોટું કરો તો અહીં બે ચિત્રો આપેલા છે થાળી વાડકી અને ગ્લાસ તો હવે અંદર માટે આપણે શું કરવાનું છે સાચું તો થાળીની અંદર શું છે વાડકી છે એની પાસે બોક્સ છે તો એમાં સાચું કરો અને બહાર માટે ખોટું તો ગ્લાસ પાસે ખોટું કરો આ અંદર છે અને બહાર છે ચલો હવે બે નંબર જોઈએ ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં સૌથી મોટા માટે સાચું અને સૌથી નાના માટે ખોટું કરો હવે આ ત્રણેય ચિત્રો છે એમાં જુઓ તો સૌથી ઊંચું કયું છે એટલે કે સૌથી મોટું કયું છે તો આ થાંભલો છે ચબૂતરો છે બરાબર તો એની પાસે સાચું કરો અને સૌથી નાનું શું છે તો ફૂલનો છોડ છે તો એની પાસે ખોટું કરો ચલો બાળકો હવે અહીં જુઓ ચિત્રોનું અવલોકન કરી આપેલ ખાનામાં ઉપર માટે સાચું અને નીચે માટે ખોટું કરો તો ચાલો જોઈએ નદીની ઉપર એટલે કે પુલ પર કોણ છે આ ભાઈ છે એ ઉપર છે અને નીચે કોણ છે આ બેન છે તો એના માટે ખોટું કરો ઉપર માટે સાચું અને નીચે માટે ખોટું તમને ખ્યાલ આવતો જશે ઉપર અને નીચે માટે તો આ રીતે આપણે કરવાનું છે ચાલો ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં દરવાજાથી સૌથી નજીક માટે સાચું અને સૌથી દૂર માટે ખોટું કરો હવે અહીં હોસ્પિટલનું ચિત્ર આપ્યું છે તો અહીંયા ગેટ પાસે કોણ છે દરવાજાથી નજીક તો અહીંયા એમ્બ્યુલન્સ ઊભી છે એ નજીક છે તો એના માટે સાચું અને સૌથી દૂર માટે ખોટું તો સૌથી દૂર કયો છે આ લાડીવાલા ભાઈ છે શાકભાજીવાળા તો એની પાસે ખોટું કરો આ સૌથી નજીક છે અને આ ચિત્ર સૌથી દૂર છે ચાલો ચિત્રનું અવલોકન કરી બાજુમાં આપેલ ચોરસમાં ગબડતી વસ્તુ માટે સાચું તથા સરકતી વસ્તુ માટે ખોટું કરો તો ભાઈ ગબડતું ગબડતું શું જશે ચલો જુઓ તો ગબડીને કઈ વસ્તુ જશે તો આ લખોટી આપી છે ગોળ આપ્યું છે ગબડે ને તો એની માટે સાચું અને સરકીને કઈ વસ્તુ જશે તો આ ડસ્ટર આપણે મૂકીશું તે સરકતું જશે તો એના માટે આની પર સાચું અને માટે ખોટું ગબડતી વસ્તુ માટે સાચું અને સરકતી વસ્તુ માટે ખોટું ચાલો આપેલ પ્રશ્ન 2 અ સૂચના મુજબ કરો આપેલ જોડીઓમાં વધારે માટે સાચું તથા ઓછું માટે ખોટું કરો તો ચાલો જોઈએ આપણે પોપટ કેટલા છે પહેલાં પોપટ ગણીશું 1 2 3 4 5 6 7 તો 7 છે 1 2 3 4 5 6 7 8 9 તો વધારે કયા છે મરચાં છે કે પોપટ છે તો વધારે આપેલ બંને જોડીઓમાં મરચાં વધારે છે એના માટે સાચું પોપટ ઓછા છે એના માટે ખોટું કરો ચલો પછી પ્રશ્ન 2 ભીંડાનું 8 ભીંડાનું જૂથ બનાવી ચોરસ કરી બનાવો હવે 8 ભીંડા લેવા પડશે તો 1 2 3 4 5 6 7 8 તો 8ને આપણે આ રીતે ગોલ કરી દેવાનું છે 8 કીધા છે એટલે આપણે 8 ભીંડા લેવાના 8 ભીંડા લઈને એની ફરતે જૂથ કરી દેવાનું
આપણે 10 નું જૂથ તો શીખી ગયા છે, અહીં 8 નું જૂથ કીધું છે તો આપણે 8 નું જૂથ બનાવવાનું. ચાલો ગણો અને સાચા અંક પર ગોળ કરો. ચાલો ગણીએ આપણે, 1 2 3 4 5 6 7 8 9. તો 9 ની ફરતે ગોળ કરો. ચાલો ગાજર કેટલા છે, 1 2 3 4 5 6 7. તો 7 × 7 ની ફરતે ગોળ કરો. ચાલો પછી નીચે જુઓ, ચિત્રો ગણ અને સાચા અંક સાથે જોડો. તો આપણે ચિત્ર જોઈને સાચા અંક સાથે જોડવાનું છે. ચાલો ગણતરી કરીએ ફૂલની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 સાથે જોડો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 સાથે જોડો. આ રીતે આપણે અહીં જોડકા જોડવાના છે. આપણે 3 જ પાના કરવાના છે, બાકીના 3 પાના આપણે પછીના પીરિયડમાં કરીશું. તો બાળ દોસ્તો, અહીં સુધી તમારે ગાલાછાપટ્ટીમાં પૂર્ણ કરવાનું રહેશે. હવે ફરી પરીક્ષા આવે છે એટલે આપણે ફરી તૈયારી કરવાની રહેશે. તો ચાલો બાળ દોસ્તો આવજો.